नमस्कार दोस्तों, हूँ आपनो मित्र नरेश कापड़े। आपनु स्वागत करू छू ओल्ड इज गोल्ड प्रोग्राम मां। अने आपे आपणे वात करवाना छे आपणा समयना महानतम अभिनेताની, દિલીપ કુમાર। સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતા દિલીપ કુમાર, મોહમ્મદ યુસુફ ખાન સાહેબ એના દિલીપ કુમારને ગુજરી ગયાને એક વર્ષ થયું છે। 98 વર્ષની વયે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 7 જુલાઈ 2021ની સવારે 7:30 કલાકે દિલીપ સાહેબે આ જગતને અલવિદા કરી દીધી હતી। ત્યારે દેશ અને વિદેશના સાંસ્કૃતિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી। તે સાંજે 5 કલાકે સાંતાક્રુઝના જુહુ કબ્રસ્તાનમાં તેમની દફન વિધિ થઈ ત્યારે મીડિયાએ એ આખી ક્રિયાને જગતની સામે રજૂ કરી હતી। દિલીપ કુમાર હિન્દી સિનેમાના સૌથી મહાન અભિનેતાઓમાંના એક ગણાય છે। મહાન સત્યજીત રાય તેમને અલ્ટિમેટ મેથડ એક્ટર એવા ઉપનામથી નવાજતા હતા। તેઓ 1949ની અંદાજથી મોટી ફિલ્મોના મોટા કલાકાર રૂપે સ્થાપિત થઈ ચૂક્યા હતા, પરંતુ છેક 1954માં ફિલ્મફેરના એવોર્ડ શરૂ થયા અને ત્યારે તેઓ પહેલા શ્રેષ્ઠ અદાકાર બન્યા અને ત્યારથી તેમને કુલ 9 ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે। ભારત સરકારે દિલીપ કુમારને 1991માં પદ્મભૂષણ, 1994માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને 2015માં પદ્મવિભૂષણના ખિતાબથી નવાજ્યા છે। તેમની નિયુક્તિ રાજ્યસભાના સભ્ય તરીકે પણ કરવામાં આવી હતી। પાકિસ્તાન સરકારે દિલીપ કુમારને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાને ઇમ્તિયાઝથી 1997માં નવાજ્યા હતા। દિલીપ કુમાર તેમના પિતા લાલ ગુલામ સરવર જમીનદાર હતા। તેમના પેશાવર અને મહારાષ્ટ્રના દેવલાલીના ફળોના બગીચાઓ હતા। દેવલાલીની બારને સ્કૂલમાં યુસુફ ખાન ભણ્યા। 1930ના દાયકામાં તેમનો પરિવાર મુંબઈ આવીને સ્થિત થયો। 1942માં કામ શોધતા યુસુફને ડોક્ટર મસાણીએ બોમ્બે ટોકીઝના માલિકણ દેવિકા રાણીની સાથે પરિચય કરાવ્યો અને તેમણે યુસુફ ખાનને નામ આપ્યું દિલીપ કુમાર। 1250 રૂપિયાના માસિક પગાર પર તે સમયે દિલીપ કુમારને રાખવામાં આવ્યા હતા અને ત્યાં તેમને અશોક કુમાર મળ્યા। તેમણે અશોક કુમારની પાસેથી શીખ્યું કે અભિનય સાહજિક કેવી રીતે કરી શકાય। શરૂઆતમાં સારા ઉર્દુને લીધે કથા લેખન અને સ્ક્રિપ્ટ વિભાગમાં પણ દિલીપ કુમારે કામ કર્યું હતું અને પછી દેવિકા રાણીએ યુસુફ ખાનને દિલીપ કુમાર બનાવીને જવાર ભાઠા નામની ફિલ્મમાં લીધા હતા। બોમ્બે ટોકીઝની 1944માં આવી હતી જવાર ભાઠા। આ દિલીપ કુમારની એક્ટર તરીકેની શરૂઆત હતી। 60 વર્ષ લાંબી તેમની કરિયરમાં તેમણે માત્ર 60 જ ફિલ્મો કરી છે। આજે જ્યારે કલાકારો ખૂબ સફળ થાય ત્યારે 1 વર્ષમાં એમની 3, 5, 7 ફિલ્મો આવે છે ત્યારે આપણને દિલીપ કુમારની યાદ આવે છે કે તેમણે 60 વર્ષની અભિનય કરિયરમાં માત્ર 60 ફિલ્મો કરી હતી। વૈવિધ્યસભર ફિલ્મોની તેમની યાત્રામાં રોમાન્ટિક, સાહસભરી, નાટકીય, કોમેડી, ઐતિહાસિક, સામાજિક ફિલ્મોનો સમાવેશ થાય છે। અભિનય યાત્રામાં 1976થી 5 વર્ષનો તો એમણે વિરામ લીધો હતો અને ક્રાંતિથી તેઓ ચરિત્ર ભૂમિકામાં પાછા આવ્યા। 40ના દાયકામાં દિલીપ કુમારે જુગનો, શહીદ, અંદાઝ, શબનમ કરી 50ના દાયકામાં જોગન, તરાના, આન, દાગ, અમર, ઉડન ખટોલા, દેવદાસ, યહૂદી, નયા દોર, મધુમતી, પૈગામ, મુગલે આઝમ અને કોહિનૂર કરી। આમ 50નો દાયકો એ દિલીપ સાહેબના કરિયરનો પણ હિન્દી ફિલ્મોની જેમ સુવર્ણમય દાયકો હતો। 60ના દાયકામાં ગંગા જમનાનું નિર્માણ તેમણે જાતે કર્યું। લીડર ઠંડી રહી, દિલ દિયા દર્દ લિયા સફળ નહોતી, પણ રામ ઓર શ્યામ આવી અને હિટ થઈ। ત્યાર પછી સંઘર્ષ સાધારણ રહી। તેમનો ગ્રાફ 70ના દાયકામાં દાસ્તાન અને બૈરાગથી નીચે ઉતર્યો। ગોપી સફળ થઈ પણ સગીના નહીં થઈ। વિરામ બાદ 80ના દાયકામાં ક્રાંતિ આવી, વિધાતા આવી, બંને હિટ થઈ અને પછી એક ચરિત્ર અભિનેતા રૂપે દિલીપ કુમારને માટે ખાસ પાત્રો લખાયા। શક્તિ, મશાલ, દુનિયા આ બધી સાધારણ રહી, કર્મા હિટ થઈ। 90ના દાયકામાં સૌદાગર આવી, હિટ થઈ। કલિંગા પૂરી બની જ નહીં અને છેલ્લી એમની ડબલ રોલ વાળી ફિલ્મ આવી કિલા, તે પણ નિષ્ફળ ગઈ।
દિલીપ કુમાર કોઈપણ ભારતીય અભિનેતા દ્વારા સૌથી વધારે એવોર્ડ્સ મેળવવાના રેકોર્ડ ધરાવે છે. તેમને 8 શ્રેષ્ઠ એક્ટરને માટેના લાઇફટાઈમ એચિવમેન્ટને મળીને 9 તો ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે. 19 વાર તેઓ ફિલ્મફેરના બેસ્ટ એક્ટર રૂપે નામાંકિત થયા છે. 1980માં તેમને મુંબઈના શેરીફ બનાવવામાં આવ્યા. તેમના ઉપર હૃદયરોગના 2 મોટા હુમલા થયેલા અને તેઓ તેમની યાદદાસ્ત વારંવાર દગો દે છે એવું કહેતા હતા, અને તે છતાં તેમનું જીવન ચરિત્ર એમણે સબસ્ટન્સ એન્ડ શેડોઝ એવા એક અદ્ભુત પુસ્તક દ્વારા લખ્યું છે. એ માત્ર દિલીપ કુમારનું જ નહીં, હિન્દી ફિલ્મોનો પણ એક મહાન દસ્તાવેજ છે. દિલીપ કુમારના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો ખેદ દર્શાવતા કહ્યું હતું, ટ્વીટ કરી હતી કે તેઓ સિનેમેટિક લેજન્ડ હતા. અસાધારણ અભિનય કૌશલના ધની દિલીપ કુમારે પેઢી દર પેઢીના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમનું નિધન એટલે દેશના સાંસ્કૃતિક વિશ્વની ખોટ એવું મનાયું. અત્યારના સફળ અભિનેતા અક્ષય કુમારે દિલીપ સાહેબને તમામ અભિનેતાઓના હીરો રૂપે વર્ણવ્યા હતા. દિલીપ કુમારને લાઇફટાઈમ એચિવમેન્ટનો એવોર્ડ અપાયો ત્યારે 2 મોટા સ્ટાર મંચ પર સાથે હતા, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન, અને તેમણે દિલીપ સાહેબને પાવર હાઉસ ઓફ એક્ટિંગ એવી રીતે વર્ણવીને તેઓ દિલીપ સાહેબથી પ્રેરિત છે એવું જણાવ્યું હતું. આ મહાન કલાકારો દ્વારા મહાન કલાકારને અપાયેલી એક સાચી અંજલિ હતી. સુરત અને દિલીપ કુમાર. સુરત 5-1 વખત દિલીપ કુમાર આવ્યા હતા. સુરતના કલેક્ટર યોજિત ફંડ ઉઘરાવવાના માટે યોજાયેલી કલ્યાણજી આનંદજી નાઇટમાં દિલીપ સાહેબ પધાર્યા હતા. તો સુરતની યંગ મુસ્લિમ ગ્રેજ્યુએટ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ એયુ સૈયદ અને તેમની ટીમ દ્વારા 1977માં શરૂ કરાયેલી સિગ્મા હાઈસ્કૂલને માટે જમીન ખરીદવાની હતી, અને એ ફંડ ઉઘરાવવાના કાર્યક્રમ પેટે 14 ડિસેમ્બર 1985ના રોજ દિલીપ કુમાર સુરત પધાર્યા હતા, અને ત્યારે એમની સ્પીચ અમે સાંભળી હતી. એમણે કહ્યું હતું કે સુરતની કોમી એખલાસ ગજબની છે, આ જાળવી રાખજો. ભરપૂર વખાણ તેમણે સુરતના કર્યા હતા, અને યુવાનો શિક્ષણ થકી જ પોતાનો અને દેશનો ઉદ્ધાર કરી શકશે એવી શિખામણ પણ ત્યારે દિલીપ સાહેબે આપી હતી. પૂર્વ મેયર કદીર પીરઝાદા દિલીપ સાહેબના મિત્ર હતા, અને કદીર સાહેબની દીકરીના લગ્નમાં પણ દિલીપ સાહેબ શરીક થયા હતા. મહાન દિલીપ કુમારના કેટલા ગીતો યાદ કરીએ? ઓછામાં ઓછા ગીતો યાદ કરીએ તો પણ મેલામાં તેઓ ગાતા હતા, ગાયે જા ગીત મિલન કે અંદાજમાં મુકેશજીના 4 સોલો દિલીપ કુમાર માટે હતા. ઝૂમ ઝૂમ કે નાચો આજ નાચો બાબુલમાં તેઓ ગાતા હતા, મિલતે હી આંખે દિલ હુઆ દીવાના કિસી કા, એ તલત મહેમૂદ સાહેબ આરઝુમાં એમને માટે ગાતા હતા, એ દિલ મુજે એસી જગા લે ચલ જહાં કો, તો રફી સાહેબ દીદારમાં ગાતા હતા, મેરી કહાની ભૂલને વાલે. દાગમાં અત્યંત લોકપ્રિય બન્યું હતું શંકર જયકિશનનું સંગીત, અને આ ગીત તલત સાહેબ એમને માટે ગાતા હતા, હે મેરે દિલ કહી ઓર ચલ ગમ કી દુનિયા સે દિલ ભર ગયા. રફી સાહેબ એમને માટે આનમાં ગાતા હતા, માન મેરા એહસાન અરે નાદાન કે મેને તુજસે કિયા હે પ્યાર. એ જ રફી સાહેબના કમાલના ગીતો બન્યા હતા ઉડન ખટોલામાં, ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે તો. દેવદાસમાં અત્યંત કરુણ પરિસ્થિતિમાં તેઓ ગાતા હતા, મિતવા લાગી એ કૈસી. આઝાદમાં ગાતા હતા, કિતના હસી હૈ મોસમ કિતના હસી સમા હૈ સાથી હૈ ખૂબસૂરત યે મોસમ કો ભી ખબર હૈ. તો નયા દોરમાં કમાલ કરી હતી બી આર ચોપરા અને ઓપી નૈયરના સંગીતે. માંગ કે સાથ તુમ્હારા એના તમામ ગીતો હિટ બન્યા હતા. તો યહૂદીમાં શંકર જયકિશને મુકેશજીના કંઠે ગવડાવેલું ગીત આ તમામ કલાકારોને
अमर करी गयो। ये मेरा दीवानापन है या मोहब्बत का कसूर। मधुमती कमाल ना गीतों साथे आवी हती अने सलील चौधरी साहेबे मुकेश ना कंठे दिलीप साहेब माटे गवड़ाव्यु हतुं। सुहाना सफर और ये मौसम हसी, कोहिनूर कदी भूली नहीं शकाय तेवो नवसाद साहेब नो संगीत हतो। अने एमा शकील ना बोल पर रफी साहेब यूसुफ खान माटे गाता हता। मधुबन मेरा दीका नाचे रे, गंगा जमुना मा तूफान हतु, नैन लड़ गई है नैन लड़ जई है तो मनवा मा कटक होई बेकरी। ताजमहल मा यस ताजमहल ने माटे एक यादगार गजल ने युगल गीत स्वरूपे मूकी हती नवसाद साहेबे फिल्म लीडर मा। रफी साहेब अने लता दीदी गाता हता वैजंती माला अने दिलीप साहेब नाटे। एक सहन साहने बनवा के हसी ताज महल, दिल दिया दर्द लिया ये महान वुदरिंग हाइट्स नामने अंग्रेजी नवल कथा प्रति बनेली फिल्म हती। कमाल नु संगीत हतु नवसाद साहेब ना संगीत मा आ गजल रफी साहेब गाता हता। कोई सागर दिल को बहलाता नहीं, राम और श्याम मा डबल रोल हतो। आज की रात मेरे दिल की सलामी ले ले, आदमी मा पोताना बन्ने खबानी नीचे घोड़ी मुकी ने तेवो गाता हता। आज पुरानी राहों से, तो गोपी मा एक अद्भुत भजन गाता हता। सुख के सब साथी दुख में नको, सौदागर कदी भूले नहीं शकाय कारण के पैगाम ना वर्षो पछी राजकुमार अने दिलीप कुमार साथे भेगा थया था। सुभाष घाई साहेब नी फिल्म मा आ बन्ने वडीलो बाळक बनीने गाता हता। इमली का बूता बेरी का बेर, अने आ दिलीप कुमार अनेक किरदारों अने कल्पना में नहीं आवी शकाय तेवी सफलता। आ महान कलाकार ने आ जगत ने छोड़ी गया ने एक वर्ष थयुं छे, एमनी स्मृति ने वंदन करिए। अलविदा दिलीप कुमार। ओल्ड इज गोल्ड। दोस्तों आ कार्यक्रम में आपणे बीजा एक सरस मजाना सितारा नी वात लईने फरीथी मळीशुं। त्यां सुधी आपना मित्र नरेश कापड़िया ने रजा आपो। नमस्कार।